તો કોંગ્રેસ પ્રેરિત કિસાન રેલી તેમજ વિધાનસભાના ઘેરાવના કાર્યક્રમની જાહેરાતને પગલે પોલીસ હરકતમાં આવી ગઈ છે. સત્યાગ્રહ છાવણી અને વિધાનસભાની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે કુલ મળીને 2000 કરતાં વધારે પોલીસ જવાનો, SRPની ટુકડીઓ, 200 જેટલા બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ વધુ વણસે તો પાણીનો મારો પણ કરવા માટે ટેન્કરની પણ વ્યવસ્થા અત્યારથી જ સ્ટેન્ડબાય તરીકે કરી દેવામાં આવી છે. અત્યારે અમે અહીંયા ખેડૂત મહાસંમેલન છે તેના બંદોબસ્ત છે, સભા બંદોબસ્તની તૈયારી કરી અને અમે બધા સ્ટાફને બોલાવેલા છે અને સભાનું સંચાલન શાંતિથી થાય, પાર્કિંગ બરાબર થઈ શકે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. વિધાનસભા ઘેરાવ તો કોઈ ઇનપુટ હોય છે અમારા ધ્યાનમાં એવું છે નહીં, પણ છતાંય જો કોઈ વિધાનસભા ઘેરાવ કરશે તો જે કાર્યવાહી કરવાની થતી હોય છે તે અમે કરવા માટે તૈયારી કરી લીધેલી છે. આ બંદોબસ્તના આગોતરા આયોજન માટે જ અમે બધા ભેગા થયા છીએ. અત્યારે પોલીસના સ્ટાફને પોઈન્ટ ઉપર મૂકવામાં આવેલા છે અને ત્યાં પણ અમે બધાએ સૂચના કરશું કે કઈ રીતે બંદોબસ્ત કરવાનો છે અને એનું આયોજન રૂપે જ આ બધી પ્રક્રિયા છે.